गुड मॉर्निंग बाळको, धोरण ત્રણ વિષય ગુજરાતીમાં આપણે પાઠ છઠ્ઠો અને સાતમો નો અભ્યાસ કરી ગયા છીએ. તો હવે પાઠ આઠમો, કીડી હતી કે હાથી હશે. હવે બાળકો, તમે કીડી અને હાથી તો જોયા જ હશે, તો પાઠનું નામ શું છે કે કીડી હતી કે હાથી હશે. હવે આપણે ચાલો ગાઈએ ગીતનું. તો સરસ મજાનું આ ગીત આપેલું છે કે જેની આપણે સમજૂતી મેળવવાની છે. તો આપણે પહેલાં તો સમજૂતી જોઈએ. તો ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી, હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી. હવે શું કીધું છે કવિએ કે ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી. કે ઝાડ હોય છે, ઝાડ, ઝાડનો સમાનાર્થી શબ્દ શું થશે તો કે વૃક્ષ. તો શું કીધું છે કે ઝાડ એટલે કે વૃક્ષની સાથે પણ મારે દોસ્તી છે. કે દોસ્તી એટલે કે મિત્રતા, કે મારે એ ઝાડ છે કે જે વૃક્ષ છે એની સાથે પણ મારે દોસ્તી છે. પાનની સાથે દોસ્તી, કે મારે એ ઝાડ પરના જે પાન છે, તો પાન, પાનનો સમાનાર્થી શબ્દ શું થશે તો કે પર્ણ. પાન એટલે કે પર્ણ અથવા તો પાંદડું. કે મારે એ પાન છે જે પાંદડું, એની પણ સાથે મારે દોસ્તી છે. હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, કે હરિયા ભર્યા પંખીઓના ગાન, કે પંખીઓ શું કરે છે તો કે મધુર એવો કલરવ અવાજ કરે છે. તો એ પંખીઓના ગાન, હવે પંખીઓનું ગાન એટલે કે જે મધુર એવો કલરવ એવો અવાજ કરતા હોય છે, તો એ પંખીઓનું ગાન છે એની સાથે પણ મારે દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી. હવે બાળકો, દરિયો એટલે કે સમુદ્ર. તો આપણે આ દરિયા સાથે પણ દોસ્તી છે. શું કહે છે કવિ કે એ દરિયા સાથે તો દોસ્તી છે જ એની, પણ દરિયાનો જે કાંઠો હોય છે એની સાથે પણ મારે દોસ્તી છે. તો શું કીધું છે કે દરિયો તો છે જ, પણ એના કાંઠા સાથે પણ એને દોસ્તી છે. ગળિયા ગળિયા શેરડીના સાથા સાથે દોસ્તી, કે ગળિયા ગળિયા શેરડીના સાઠા એટલે કે આપણે શેરડી, બાળકો શેરડી અત્યારે તો શિયાળામાં ખૂબ જ જોવા મળે છે. કે એ ગળિયા ગળિયા શેરડી કેવી હોય છે બાળકો, તમે તો ખાધી જ હશે ને. તો એ ગળિયા ગળિયા શેરડીનો જે સાઠો છે એની સાથે પણ દોસ્તી છે. કેરમ સાથે દોસ્તી, મારે કોળી સાથે દોસ્તી. કેરમ, હવે એ એક રમત છે કે આ જેની કુકરિયું હોય છે એના દ્વારા આપણે કેરમ રમી શકીએ છીએ. તો એ કેરમ સાથે પણ દોસ્તી છે. બાળકો તમે તો કેરમ રમી જ હશે, કે કુકરી વડે એ કેરમ રમાતી હોય છે, તો એ એક ગેમ છે. તો એ કેરમ સાથે પણ દોસ્તી છે. કોડી સાથે પણ દોસ્તી છે. કોડી કેવી હોય છે તો કે દરિયામાંથી જે નાની નાની એવી જોવા મળતી હોય છે, તો એ કોડી સાથે પણ દોસ્તી છે. રંગરંગના કાગળની હોળી સાથે દોસ્તી, કે રંગરંગનો કાગળ હોય છે એની હોળી બનાવતા હોય છે. બાળકો તમે ચોમાસું હોય છે ત્યારે શું કરતા હોય છો, કે જ્યારે એ ચોમાસામાં જે ખાડા ભરાણા હોય છે પાણીના, તો એમાં હોળી બનાવીને આપણે શું કરતા હોય છે કે હોળી બનાવીને આપણે ખાડામાં મૂકી દેતા હોય છે. તો એ કાગળની હોળી બનાવેલી હોય છે એની સાથે પણ દોસ્તી છે. કે રંગરંગના કાગળ હોય છે એની આપણે હોળી બનાવતા હોઈએ છીએ અને એ પાણીમાં મૂકતા હોઈએ છીએ, તો એ રંગરંગના કાગળની જે હોળી બનાવેલી હોય છે એની સાથે પણ દોસ્તી છે. મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી. હવે મમ્મી સાથે દોસ્તી, કે આપણે જોયું છે કે બધી વાતો હોય છે આપણે મમ્મીને પહેલાં કહેતા હોઈએ છીએ, તો મમ્મી સાથે પણ એની દોસ્તી છે. અને મમ્મી સાથે તો છે જ દોસ્તી, પણ પપ્પા સાથે પણ દોસ્તી છે. તો પપ્પા, મમ્મી અને પપ્પા બંને સાથે પણ દોસ્તી છે.
સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. હવે ગપ્પા એટલે કે જ્યારે નકામો સમય હોય છે ત્યારે જે આપણે વાતો કરતા હોય છે એને શું કહેવાય છે? ગપ્પા. તો એવા ગળિયા ગળિયા જે નકામી વાતો કરતા હોય છે એવા દોસ્તી એટલે કે મિત્રતા, કે એવા મિત્રતા સાથે પણ મારે દોસ્તી છે. તો આ કાવ્ય છે જે ગીત કે એના લેખક કોણ છે? તો કે સુરેશ દલાલ. હવે બાળકો આપણે વાર્તા છે એન ઘેન દીવા ઘેન. હવે બાળકો તમે નાના હશો ત્યારે તો ઘણી એવી રમત રમ્યા જ હશો. કબડ્ડી કબડ્ડી છે, ખો ખો છે, પછી શું કહેવાય કુસ્તી છે, આ એવી બધી રમતો તો તમે રમ્યા જ હશો. તો આમાં પણ એક કીડી અને હાથી છે એમની એ બંને એક ગેમ રમે છે કે રમત રમે છે એન ઘેન દીવા ઘેન. તો આપણે એવી જ એક વાર્તા છે જે એન ઘેન દીવા ઘેન એના વિશે સમજૂતી મેળવવાની છે. તો પેલું છે ચંદુ હાથી અને ટીકુ કીડી, બેઉ દોસ્ત જંગલમાં રહે. હવે હાથીનું નામ શું પાડ્યું હતું? તો કે ચંદુ. કે હાથીનું નામ શું હતું? ચંદુ. અને ટીકુ કીડી, તો કીડીનું નામ શું પાડ્યું હતું? ટીકુ. કે ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. દોસ્ત એટલે કે મિત્રતા. કે જે ચંદુ હાથી છે અને ટીકુ કીડી છે એ બંને દોસ્ત એટલે કે મિત્ર જંગલમાં સાથે રહે. જંગલ એટલે કે વન, કે જંગલમાં બંને સાથે રહે. બંને ખૂબ વાતો કરે, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. કે બંને દોસ્ત છે ટીકુ કીડી અને ચંદુ હાથી, કે બંને છે એ ખૂબ જ વાતો કરે. કારણ કે બંને કે શું હતા? તો કે બંને મિત્ર હતા, માટે બંને સાથે મળીને બંને વાતો કરે. હવે શું થાય છે કે વાતોના તડાકા મારીને એક દિવસ એ કંટાળ્યા. કે બંને વાતો તો કરતા પણ વાતો કરી કરીને ચંદુ હાથી અને ટીકુ કીડી હતી એ બંને વાતો કરી કરીને એક દિવસ કંટાળ્યા. એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. હવે ટીકુ કીડી છે એ ચંદુને શું કહે છે? ચંદુ એટલે કે હાથી. તો હવે ટીકુ કીડી છે એ ચંદુને શું કહે છે? કે એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. હવે એ ટીકુ કીડી છે એ ચંદુને કહે છે કે ચાલને ચંદુ આપણે કંઈક રમત રમીએ, આ વાતોથી તો હવે આપણે કંટાળ્યા છીએ. હા હા ચાલને, ના કોણે પાડી છે, હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા. કે હવે જ્યારે કીડી છે એ ચંદુને કહે છે કે ચાલ આપણે કંઈક રમત રમીએ, ત્યારે શું કહે છે ચંદુ હાથી? કે હા હા ચાલને, મેં કોણ ના પાડે છે રમવા માટે? ત્યારે ચંદુ હાથી છે એ રમવા માટે તૈયાર થઈ જાય છે. અને શું રમવા માટે તૈયાર થાય છે? તો કે કુસ્તી કુસ્તી, કે જે ફાઇટિંગ દ્વારા આપણે રમતા હોઈએ છીએ, તો એ કુસ્તી રમવા માટે એ તો તૈયાર થઈ જાય છે. નારે ના ચંદુડા, તું પણ સિંહ મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો. કે હવે શું કહે છે ટીકુ કીડી? કે નારે ના ચંદુડા, તું પણ સિંહ મસ્કરી કરે છે. મસ્કરી એટલે કે મજાક. કે ના ચંદુડા, તું શું મજાક કરે છે? કે તારી જોડે કુસ્તી, હવે આપણે હાથી તો જોયો જ હોય છે. હાથી કેવો હોય છે? તો કે તગડો હોય છે, હષ્ટપુષ્ટ હોય છે, કે મોટો એવો હાથી હોય છે. હવે જો કીડી એની હારે કુસ્તી કરે તો કીડી તો મરી જ જાય. તો કીડી તો ના પાડે છે કે ના એ કુસ્તી આપણે રમવી નથી, થપ્પો રમીએ થપ્પો. કે હવે કીડી છે એ શું રમવાનું કહે છે? તો કે થપ્પો રમવાનું કહે છે. બીજું તો કે ચંદુ થપ્પો રમવા બીજું ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો
રહ્યો. હવે શું થાય છે કે ચંદુ છે જ્યારે ટીકુ કીડી છે એ કહે છે કે ચાલ આપણે થપોદા રમીએ, ત્યારે જે ચંદુ હાથી છે એ પણ તૈયાર થઈ જાય છે કે ચાલો તો થપોદા રમીએ. તો ચંદુ થપોદા રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો કે ટીકુ છે, ટીકુ એટલે કે કીડી, કે કીડી હવે દાવ દે છે. અને ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહી ગયો કે ચંદુ એટલે કે હાથી જે ત્યાં પહોળું એક ઝાડ હશે કે એની પાછળ જઈને એ તો છુપાઈ ગયો. એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. કે હવે જ્યારે ટીકુ કીડી છે એ દાવ દે છે તો શું બોલે છે કે એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે હવે જ્યારે એ દાવ દે છે ત્યારે બોલે છે કે એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો એટલે ચંદુ એટલે કે હાથી, કે હાથી છે એ સંતાઈ ગયો કે ત્યારે એ આંખો બંધ કરીને શું બોલે છે તો કે 1 2 3 કે 1 2 3 એવી રીતે બોલે છે, કે એવી રીતે 1 2 3 બોલે છે આંખો બંધ કરીને. અને ચંદુ છુપાઈ જાય છે અને પછી શું બોલે છે કે 8 9 10 કે 1 2 3 થી 8 9 10 એટલે કે 1 થી 10 એવું બોલે છે. અને ઓલો પેલો હાથી છે એટલે કે ચંદુડો એ છે એ છુપાઈ જાય છે કે હવે 1 થી 10 બોલે છે. અને પછી શું કહે છે કે એ ચંદુડા હું શોધવા આવું છું, કે 1 થી 10 બોલીને હવે કીડી એટલે કે ટીકુ કીડી છે એ કહે છે કે ચંદુડા હવે હું તને શોધવા આવું છું. હે હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાઈ નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય જ છે, તું તો ઝાડથી જાડો છે. હી 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 ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. હવે જ્યારે કીડી હવે ચંદુને શોધવા આવે છે તો હે હે તું તો ચંદુ, તું તો સાવ ભોળો રહ્યો, કે તને તો સંતાતાઈ આવડતું નથી. હવે ટીકુ કીડી છે એ ચંદુ હાથીની મસ્કરી કરે છે, મજા કરે છે કે તને તો સંતાતા એટલે કે છુપાતા પણ આવડતું નથી, કે પોળું ઝાડ તો શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય જ છે. હવે બાળકો તમે હાથી તો જોયો જ હશે કે હાથી કેવો હોય છે, તો કે જાડો હોય છે અને મોટો પણ હોય છે. તો એ પોળું ઝાડ તો ગોત્યું પણ તો પણ છતાં એ પોળા ઝાડથી ને છુપાય છે તો પણ એ દેખાય છે કે તેની સૂંઢ, કે જે એની સૂંઢ હોય છે હાથીની અને એની પૂંછડી તો છે એ તો દેખાય જ છે. હવે એ ઝાડ પાછળ સંતાય છે તો પૂંછડી અને સૂંઢ તો દેખાવાના જ છે, કે તું તો ઝાડથી પણ જાડો છે. હવે હાથી તો જોયું છે બાળકો કે એ તો કેવો હોય છે, તો કે ઝાડથી પણ જાડો હોય છે, કે ઝાડ પાછળ છુપાય છે તોય છતાં એ તો હાથી તો દેખાવાનો જ છે. કે હી હી ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો, કે એની સૂંઢ અને પૂંછડી તો દેખાય જ છે. તો હાથી છે એ જે ઝાડની પાછળ છુપાયો હતો એ તો હવે દેખાઈ ગયો. અને ટીકુ કીડી છે એ શું બોલે છે કે ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. ત્રીજું, ચંદુ વૃક્ષની પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો. કે હવે ટીકુ કીડી છે એનો વારો પૂરો થઈ ગયો હતો, કે એ તો એનો હવે છુપાવવાનો વારો આવે છે. તો હવે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો, કે જ્યાંથી જે ચંદુ છુપાયો હતો વૃક્ષ પાછળ, હવે ત્યાંથી એ ચંદુ છે એ પાછો આવે છે અને દાવ આપવા આંખો મીચીને ઊભો રહ્યો. કે હવે કોનો વારો આવે છે, તો કે ચંદુનો વારો આવે છે. તો ચંદુ પણ આંખ છુપાઈને ઊભો રહ્યો છે. હવે ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન, સંતાઈ કે 1 2 3 4 અને 10 એ હું આવ્યો. કે હવે ટીકુડી, હવે મારો દાવ, કે હવે ચંદુ એટલે કે હાથીનો વારો આવે છે અને કીડીને છુપાઈ જાય છે. કે હવે એ જ્યારે કીડી છુપાણી હોય છે ત્યારે શું કે બોલે છે ચંદુ હાથી કે ટીકુડી, હવે મારો
દાવ છે ચાલ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન. હવે જ્યારે ચંદુ હાથીનો વારો આવે છે ત્યારે એ શું બોલે છે કે હવે તું પણ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન એમ બોલીને હવે એ તો કહે છે કે સંતાઈ કે નહીં એમ. એક બે ત્રણ ચાર અને દસ એમ હું આવ્યો કે ચંદુ હાથી છે એકથી દસ અંક બોલે છે અને પછી શું કહે છે કે એ હું આવ્યો. ચોથું ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાં તો સુસુ કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું. હવે શું થાય છે બાળકો કે ટીકુ છે એ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ કે ટીકુ કીડી છે એ હવે સંતાઈ ગઈ છે. તો કે ક્યાં સંતાણી છે તો કે ટીકુ છે એ ઝાડનું એ પાંદડું હશે એની નીચે સંતાઈ જાય છે. ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને. હવે કીડી છે એ જે પાંદડું છે ઝાડનું પાંદડું એની પાછળ એની નીચે જઈને છુપાઈ જાય છે. હવે ચંદુ હાથી છે એ એને શોધવા માટે આમ જોવે તેમ જોવે છે ઉપર જોવે છે નીચે જોવે છે આજુ જોવે છે બાજુ જોવે છે પણ ચંદુ જે ટીકુ કીડી છે એ દેખાય જ નહીં અને જે ચંદુ છે એ તો શોધે જ છે હજી તો પણ ટીકુ કીડી છે એ ક્યાંય જોવા મળે નહીં. એ થાકીને હાંફવા લાગ્યો કે હાથી હોય છે એનું શરીર કેવું હોય છે તો કે જાડું એવું હોય છે હષ્ટપુષ્ટ હોય છે માટે એ વધુ દોડી શકે નહીં પણ જે કીડી છુપાઈ હતી તો એ પણ છુપાઈ હતી તો એને શોધી શક્યા નહીં અને આગળ જોવે પાછળ જોવે છે ઉપર જોવે નીચે જોવે હવે એ શોધી શોધીને હવે તો થાકી જાય છે અને પોતાને હાફ એટલે કે શ્વાસ ચડે છે અને એ તો હાંફવા લાગે છે. તેની સૂંઢમાંથી સુસુ કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પણ પાંદડું ઉડ્યું કે હવે એ તો છે હાથી એ તો હાંફી જાય છે અને તેની સૂંઢમાંથી સુસુ કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા છે કે હવે હાથીને જ્યારે હાંફવા લાગે છે ત્યારે એ આપણે બાળકો જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે હાંફી જતા હોઈએ છીએ તો શું કરીએ છીએ કે ઊંડો એવો શ્વાસ લેતા હોઈએ છીએ અને બહાર કાઢતા હોઈએ છીએ તો આ હાથી છે એ પણ હાંફી જાય છે અને એની જે સૂંઢમાંથી સુસુ કરતો એવો પવન ફૂંકાય છે અને જ્યારે એ પવન ફૂંકાય છે તો જે પાંદડું હતું એ પણ ઉડી જાય છે અને જ્યારે કીડીવાળું પાંદડું હતું એ પણ ઉડી જાય છે કે જે પાંદડા નીચે કીડી પણ છુપાઈ હતી હવે તો એ પાંદડું છે એ પણ ઉડી જાય છે. અરે હું મરી જઈશ બચાવો બચાવો ટીકુનો થપ્પો થપ્પો કે હવે જ્યારે એ પાંદડું ઉડી જાય છે એ ત્યારે એ જ્યારે કીડી એની નીચે છુપાણી હોય છે એ પણ પાંદડું છે એ પણ ઉડી જાય છે અને કીડી કેવી હોય છે તો કે સાવ ઝીણી એવી હોય છે નાજુક હોય છે તો જ્યારે હાથી એટલે કે ચંદુ હાથીની સૂંઢમાંથી જ્યારે સુસુ એવો અવાજ કરીને પવન ફૂંકાય છે તો એ કીડીવાળું પાંદડું પણ ફૂંકાઈ જાય છે તો એ હવે કીડી છે એ પણ સાવ નાની અને નાજુક હોય છે તો એ પાંદડીની સાથે કીડી પણ ફૂંકાય છે તો હવે શું કહે છે કીડી કે મને બચાવો બચાવો. હવે ત્યારે એને કીડી મળી જાય છે તો હાથી શું કહે છે કે કીડી ટીકુનો થપ્પો ટીકુનો થપ્પો. એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. હવે એક વખત
ટીકુ એટલે કે કીડીનો વારો આવ્યો, પછી ચંદુ હાથીનો વારો આવ્યો, હવે ફરીથી પાછો ટીકુ કીડીનો વારો આવે છે. તો એકવાર ચંદુ હાર્યો ને એકવાર ટીકુ કીડી પણ હારી ગઈ. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા, કે એને બે દાવ તો કર્યા જ હતા પણ હવે થાકીને બંને પાણી પીને ફરીથી પાછા રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ અને મોં કાન સંકોરીને બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. હવે ચંદુ હાથી છે, એને છુપાવવા માટે શું ચલાવી, તો કે એને બુદ્ધિ વાપરી. અને બુદ્ધિ વાપરી તો શું, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે, કે જ્યાં મોટા મોટા એવા પથ્થર હશે, પથ્થર એટલે કે જે આપણે જોયા હોય છે કે મોટા મોટા એવા પથ્થરો હોય છે, એની વચ્ચે જઈને એ હાથી છે એ પૂંછ મોં અને કાન સંકોરીને બેસી ગયો, જાણે કે પથ્થર હોય છે એવી રીતે બધું સંકોરીને એ તો બેસી ગયો, કે જાણે કોઈ પથ્થરો જ જોઈ લો, એ હાથી છે એ પણ જોવા મળે નહીં, કે એવી રીતે એ તો સંકોરીને બધું બેસી ગયો. એન ઘેન ચંદુ સંતાઈ ગયો, કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતા જેવો પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી હી હી, કે હવે જ્યારે ચંદુ હાથીનો વારો આવે છે ત્યારે શું એ બોલે છે, એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો, કે એવું કીડી પૂછે છે, કે હું તો હવે આંખો ખોલું છું, કે એને શોધવા માટે હવે શું કરે છે, કીડી આંખો ખોલે છે, કે હવે બરાબર સંતા છે. કારણ પહેલી વખત જ્યારે હાથી સંતાયો હતો ત્યારે એ ઝાડની પાછળ સંતાયો હતો, કે જ્યાં એની પૂંછડી અને સૂંઢ હતી એ દેખાતી હતી. તો હવે કીડી શું કહે છે, કે તું હવે બરાબર સંતા છે, પૂંછડી પણ દેખાવી ન જોઈએ, કે તારી પૂંછડી છે એ પણ દેખાવી ન જોઈએ. હે હી હી હી, એવી રીતે કીડી બોલે છે. છઠ્ઠું, ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ મોટા પથરા પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે, થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. કે હવે ટીકુનો વારો હતો, તો ટીકુએ હવે તો આંખો ખોલી અને બધે ચંદુને શોધે છે પણ ચંદુ ક્યાંય જોવા મળતો ન હતો, કારણ કે ચંદુ છે પથ્થર, જેવી રીતે પથ્થર હોય છે એવી જ રીતે પોતે સૂંઢ પૂંછડી અને પોતાના કાન છે એ સંકોરીને બેસી જાય છે, કે જાણે એ પથ્થર જ હોય છે. તો હવે તો કીડી છે એ પણ શોધવા લાગે છે પણ એને ક્યાંય પણ એ ચંદુ હાથી છે એ ક્યાંય પણ જોવા મળ્યો નહીં. અને જાણે એ એક મસ મોટો જે પથ્થર હોય છે એની ઉપર ચડીને એ તો જોવે છે પણ ચંદુ હાથી છે એ ક્યાંય જોવા મળે નહીં, અને થાકીને તે તો પથ્થર પરથી નીચે ઉતરે છે, કે એ તો બધે આથી ચંદુ છે એને ચંદુને શોધવા લાગે છે પણ ચંદુ છે એ ક્યાંય એને જોવા મળતો નથી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી. કે હવે કીડી શું કહે છે, કે આવડો મોટો ચંદુ છે એ ક્યાં સંતાયો હશે. હવે હાથી છે બાળકો, એ તો ગમે ત્યાં સંતાયો હોય છે તો પણ દેખાઈ જાય છે, કારણ કે હાથી કેવો હોય છે, મોટો હોય છે. તો હવે કીડી શું કહે છે, કે આવડો મોટો જે ચંદુ હાથી છે એ ક્યાં સંતાયો હશે, એ દેખાતો કેમ નથી. સાતમું, ટીકુએ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો, અરે એ તો ચંદુ હતો, તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. કે હવે ટીકુ જે પથ્થર પર ચઢેલી હતી, હવે તો એ પથ્થર હતો એ કો શું હતું, તો કે હાથી હતો. તો હવે એ હાથી છે, જ્યારે ચંદુના પર એ હાથી, ઓલો ચંદુ હાથી છે એના ઉપર કીડી ચડે છે, એને ખબર નથી હોતી કે આ તો હાથી છે, પણ એ તો એ પથ્થર સમજીને એની ઉપર ચડી જાય છે. જ્યારે એની ઉપર ચડે છે ત્યારે હાથી છે એ ઊભો થઈ જાય છે અને પછી એને ખબર પડે છે કે લે આ તો ચંદુ હાથી છે, અને એ તો જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. કે હવે એના ઉપર ચડીને એ તો ઊભો થઈ જાય છે, ત્યારે એ જોર જોરથી બૂમો પાડવા લાગે છે, હું જીતી ગયો હું જીતી ગયો. કે હવે તો એ કીડી પણ
હાથી મળી ગયો હતો તો શું બોલે છે કે હું તો જીતી ગયો કારણ કે હાથી ઉપર ચડે છે તો હાથી ચાલે એની પે કીડી ચાલી ન શકે એટલું તો હાથી તો હવે જીતી ગયો એટલે પોતે બૂમો પાડવા લાગે છે કે હું તો જીતી ગયો સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવવાનો તું આંખો બંધ કરી કર હવે શું કહે છે કીડી કે સારું કંઈ વાંધો નહીં તું જીતી ગયો તો હવે મારો વારો છે સંતાવવાનો તું આંખો બંધ કર